नमस्कार, गुजरात फर्स्ट में आपनुं स्वागत छे अने हूँ छु दिव्या। राजकोट आवता पहला ज बागेश्वर बाबा चर्चा में आव्या छे। राजकोटना पुरुषोत्तम पिपरिया द्वारा बाबा ने पड़कार फेंकवामां आव्यो छे। बागेश्वर बाबा ने तांत्रिक कहीने तेमणे प्रहारोपण कर्या छे। बाबा जणावे कि राजकोटमां ड्रग्स क्यांथी आवे छे, कोना इशारे आवे छे राजकोटमां ड्रग्स, तेवुं पण तेमणे सवालो कर्या छे। बागेश्वर धामना धीरेन्द्र शास्त्री राजकोट आवाना छे। 1 અને 2 જૂને રેસકોર્સમાં તેમનો એક દિવ્ય દરબાર યોજાવાનો છે, ત્યારે પરસોત્તમ પીપરિયા કોમર્શિયલ કોઓપ બેંકના સીઈઓ છે કે જેમના દ્વારા આ આક્ષેપ લગાવવામાં આવ્યા છે, તેમણે બાબા પર પ્રહારો પણ કર્યા છે। એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના ઈશારે આવે છે તે બાબા જણાવે તો તેમને પણ તેઓ ઈનામ આપશે, અને એ ઈનામ પણ 5 લાખનું ઈનામ આપશે, તેવું પણ તેમણે જણાવ્યું છે। જો કે બાબાનો દરબાર યોજાય એ પહેલા જ પડકાર અત્યારે જોવા મળી રહ્યો છે। બાબા પર આ પહેલા પણ અનેક સવાલો થઈ ચૂક્યા છે, અને એ સવાલો બાદ જ્યારે તેમના ઉપર જે સવાલો થયા હતા, જેમણે સવાલો કર્યા હતા, તેમણે બાબાની માફી પણ માંગી છે। બાબાના દરબારમાં મધ્યપ્રદેશમાં ખુદ સીએમ પણ તેમના દરબારમાં ગયેલા છે, અને બાબાની લોકપ્રિયતા દેશભરમાં ખૂબ જ વધી રહી છે। તેવામાં ગુજરાતમાં જ્યારે બાબાનો દરબાર થવાનો છે, બાબા બાગેશ્વરનો દરબાર યોજાવાનો છે, એ પહેલા હવે પડકાર જોવા મળી રહ્યો છે। તો 1 અને 2 જૂનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર યોજાવાનો છે, ત્યારે આયોજક યોગીન ચનિયારા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। લાખોની સંખ્યામાં ભીડ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, અને આ દરબારને લઈને તેમણે તૈયારીઓ પણ શરૂ કરી હોવાની વાત કરી છે। તો બાબાનો દરબાર રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ થવાનો છે, અને ત્યારબાદ અલગ અલગ શહેરોમાં પણ બાબાનો આ દરબાર થવાનો છે। જો કે આ બાબાનો દરબાર થાય એ પહેલા જ પડકાર આ દરબારને લઈને જોવા મળી રહ્યા છે। અનેક સવાલો બાબાની પ્રતિષ્ઠા ઉપર લગાવવામાં આવી રહ્યા છે, અને સવાલોની સાથે જે રીતે પરસોત્તમ પીપરિયા દ્વારા એ પ્રહારો પણ કરવામાં આવ્યા, તેમણે તેમને તાંત્રિક કહ્યા છે। એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે રાજકોટની સમસ્યા ખૂબ મોટી છે, અને એ સમસ્યા છે ડ્રગ્સ। ત્યારે રાજકોટમાં આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોના દ્વારા મોકલવામાં આવે છે, તેની જાણકારી જો તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે તો તેમને તે 5 લાખનું ઇનામ પણ આપશે। અને એટલા જ માટે હવે ચર્ચાનો વિષય બની ગયો છે બાબાનો દરબાર। બાબાનો દરબાર ત્યારથી વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જ્યાંથી આ દરબાર ઉપર સવાલો ઉભા કરવામાં આવ્યા હતા। આ બાબા બાગેશ્વર એક ચિઠ્ઠી વાંચે છે, અને એ ચિઠ્ઠી જે પણ વ્યક્તિ તેમના દરબારમાં આવ્યું હોય તે ચિઠ્ઠી લખીને આવ્યું હોય છે, અને બાબા એ વ્યક્તિને બોલાવે છે, અને ત્યારબાદ એ ચિઠ્ઠીમાં એમણે શું લખ્યું છે તે બાબા એ ચિઠ્ઠી જોયા વગર જ તેમને જણાવે છે। અને આ જ રીતે બાબાનો પરચો તેને માનવામાં આવે છે, અને ત્યાં જેટલા પણ લોકો જાય છે તેવું માને છે કે બાબા તમામ દુઃખ તેમના હરી લે છે। અને આ પ્રકારની તેમની જે કામ આ રીતે જે બાબા છે તે બધાના દુઃખ હરે છે, અને એટલા જ માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જાય છે। પરંતુ પહેલા પણ બાબાના દરબાર પર સવાલો ઉભા થઈ ચૂક્યા છે, હજુ પણ બાબાના દરબાર ઉપર સવાલો થઈ રહ્યા છે, અને માત્ર પરસોત્તમ પીપરિયા સાથે અનેક લોકો તેમના ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે। કોઈ તેને તાંત્રિક કહી રહ્યું છે, કોઈ તેને જાદુ કરી કહી રહ્યું છે, અને માત્ર જાદુથી જ લોકોને ભોળવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય, લોકોને સાચી ચિત્રપિંડી થયાનો પ્રયત્ન થઈ રહ્યો હોય, આ પ્રકારના આક્ષેપો પણ બાબા પર લાગી રહ્યા છે। જો કે આ બધાથી દૂર બીજી બાજુ બાબા બાગેશ્વરની જે લોકપ્રિયતા છે તે લોકોમાં વધી પણ રહી છે। આક્ષેપો એવા પણ લાગી રહ્યા છે કે અન્ય લોકો પોતાની પ્રસિદ્ધિ માટે પણ આ પ્રકારના આરોપો બાબા પર લગાવી રહ્યા છે, કારણ કે બાબા બાગેશ્વરનું ધામ અને દરબાર જો અહીંયા યોજવામાં આવશે તો મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે। આયોજક છે જે આ દરબારનું આયોજન કરવાના છે, તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે લાખોની સંખ્યામાં બાબાના દરબારમાં લોકો ઉમટે એવી શક્યતા છે, કારણ કે અત્યાર સુધી એ બિહાર હોય, મધ્યપ્રદેશ હોય કે કોઈ પણ અન્ય રાજ્ય હોય, જ્યાં આવા દરબારો યોજાયા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પણ છે।
અને આજ મુદ્દે ચર્ચા પણ કરવી છે, કારણ કે બાબાને લઈને હવે રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી છે. જે આરોપ લગાવ્યો છે બાબા પર અને ડ્રગ્સ શોધવાનું કહેવામાં આવી રહ્યું છે. પરસોત્તમભાઈ પીપરિયા આપણી સાથે જોડાઈ ગયા છે, આરસીસી બેંકના સીઈઓ છે. સાથે જ આપણી સાથે મહંત જ્યોતિર્નાથજી જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. અને ભાગવત કથાકાર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રમોદ મહારાજ. આપ તમામનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા પીપરિયા સર, આપની પાસે જવા માંગીશ કે જે આક્ષેપ અને જે પ્રકારના નિવેદનો તમે આપ્યા છે તેના માટે આપ શું કહો છો? કારણ કે બાબા બાગેશ્વરની લોકપ્રિયતા ન માત્ર રાજ્યમાં પરંતુ દેશભરમાં વધારે છે અને લોકો મોટી સંખ્યામાં ત્યાં જાય પણ છે, અને છતાં પણ તમે આ પ્રકારે કહ્યું છે કે તે તાંત્રિક છે. મોટી સંખ્યામાં અગાઉ પણ ઘણા બાબાઓએ ભીડ એકત્રિત કરેલી હતી અને તેઓ જેલની હવા ખાઈ ચૂક્યા છે, આપ જાણો છો. એટલે ભીડ ભેગી થાય એટલે એ સંત શિરોમણિ છે એવું વ્યાખ્યાકૃત કરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. બાબા બાગેશ્વર છે એની પહેલી અને બીજી જૂને રાજકોટની અંદર જે આ દરબાર થઈ રહ્યો છે તે જો ધાર્મિક આયોજન હોય અને માત્ર સનાતન ધર્મના પ્રચાર ને પ્રસાર માટે હોય તો એમાં કોઈ ઇસ્યુ નથી. પરંતુ બાબા બાગેશ્વર જે પરચા બતાવે છે, જે ચિઠ્ઠી કાઢી અને ભવિષ્યવાણી કરે છે અને જે ત્રિકાળ જ્ઞાની હોવાનો જે ડોર કરે છે એની સામે અમારો વાંધો છે. આવી અંધશ્રદ્ધાઓ ફેલાવી ન જોઈએ અને અંધશ્રદ્ધાઓથી રાષ્ટ્રને, રાષ્ટ્રની જનતાને ભારે નુકસાન થઈ રહ્યું છે, આપ જાણો છો. કારણ કે અંધશ્રદ્ધા સનાતનની એ વાતો કરે છે પણ સનાતનનો અમલ નથી થતો. આ એક મદારી જેવું કામ કરે છે, જાદુગર જેવું કે મદારી જેવું, દાખલા વગાડ અને ખેલ કરવાનો હોય એવી રીતની બધી વાર્તાઓ છે. બેઝિકલી સમાજની અંદર આ અંધશ્રદ્ધા ફેલાવે હું એગ્રી છું આ વસ્તુ સાથે. દેશના હિતમાં ઘણા બધા કામ એવા છે, ઘણા બધા અનડિટેક્ટેડ કેસ છે કે ઘણા બધા આતંકવાદીઓની મેટરો છે કે તેની પર ધ્યાન આપો ને. તમે આ ફેબ્રિકેટેડ પ્રોગ્રામો કરો છો અને તેનાથી દેશમાં ખોટી અંધશ્રદ્ધા ફેલાય છે. ખરેખર આ દુઃખની વાત છે કે ધર્મના આશરે થઈને આજે જે માણસને ખાવાના ફાફા હતા તે અત્યારે કરોડોમાં રમે ને આને શું કહેવાય? એક સારો જાદુગર, એક સારો મદારી, એથી વધારે કઈ કહેવા તૈયાર નથી. જી, આપણી સાથે કથાકાર પણ જોડાયેલા છે અને સર આપનું શું કહેવું છે? કારણ કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે માને છે બાબા બાગેશ્વરને, પરંતુ સવાલો એવા પણ ઉભા થઈ રહ્યા છે કે તેઓ તાંત્રિક વિધિ કરી રહ્યા છે અથવા જાદુ કરી રહ્યા છે અથવા તો પોતાની વાતોમાં લોકોને ભોળવી રહ્યા છે. આપના મત મુજબ આપ શું માનો છો? પ્રમોદ મહારાજ, જે રીતે અત્યારે એક એ જ વાત મેં અત્યારે જેમ ધર્મગુરુને પણ કરી કે જે સવાલો ઉભા થઈ રહ્યા છે આપને એમાં કેટલી તથ્યતા લાગે છે? બાબા બાગેશ્વર જે એવું કહે છે કે અને લોકો ત્યાં જાય છે તો એવું માને છે કે ચમત્કાર છે, તો શું એ ચમત્કાર છે કે પછી માત્ર જાદુ? તેમની સાથે અવાજ, તેમને અવાજ અમારો નથી પહોંચી રહ્યો એટલા માટે ફરી તેમની પાસે જવાનો પણ પ્રયત્ન કરીશું. અને પરસોત્તમભાઈ, જે રીતે એક બાજુ તમે કહી રહ્યા છો કે આ પ્રકારે જો તેઓ કરી બતાવશે તો હું તેમને માનવા લાગીશ અથવા તો હું તેમને આટલું ઇનામ પણ આપીશ, બીજી બાજુ આપણે આ પહેલા પણ જ્યારે બાબા ઉપર આ પ્રકારના આક્ષેપો થયા છે અંધશ્રદ્ધાને લઈને જ થયા છે ત્યારે પણ તેમણે અનેક આવી રીતે જ કહ્યું હતું કે તમે મારા દરબારમાં આવો અને દરબારમાં આવીને તમે ચિઠ્ઠી લખો અને ત્યારબાદ આ પ્રોબ્લેમનું સોલ્યુશન હું આપી શકું છું. સોશિયલ મીડિયામાં ફક્ત આવી રીતે તમે આવી રીતે જ્યારે મારા ઉપર આરોપ લગાવો છો તો તમે માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આવા આરોપ લગાવતા હો છો એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પહેલા પણ. એમના માટે આપનું શું માનવું છે?
અરે મારે પ્રસિદ્ધિ થઈને ક્યાંય ચૂંટાવા જવાનું નથી કે હું કોઈ પોલિટિકલ પર્સન નથી, મારે પ્રસિદ્ધિની કોઈ જરૂર પણ નથી, માત્ર જનજાગૃતિ કેળવવા માટેનું મારી આ ચેલેન્જ છે. અને મને બાબાના દરબારની અંદર આયોજકો બોલાવશે, હું જઈશ અને મારી ચિઠ્ઠી હું ચોક્કસ આપીશ અને બાબા સમક્ષ હું મારો પક્ષ હિંમતપૂર્વક રાખીશ અને હું એમાં ક્યાંય પાછેપાની નહીં કરું અને મને આયોજકોએ નિમંત્રિત કરશે તો હું ચોક્કસ જઈશ. જી, આપણી સાથે યોગીનભાઈ પણ જોડાયેલા છે. અને યોગીનભાઈ, જે રીતે દરબાર હજુ તો લાગ્યો નથી, એ પહેલા દરબાર પર સવાલ અને પડકાર આવી રહ્યા છે. અને જે કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે તે મોટો સવાલ છે, બાબાને તાંત્રિક અને જાદુગર માનવામાં આવે છે, આપનું શું માનવું છે? યોગેનભાઈ, મારો અવાજ આપને પહોંચી રહ્યો છે? ફરી તેમની પાસે જવાનો પ્રયત્ન કરીશું, અમારો અવાજ તેમના સુધી નથી પહોંચી રહ્યો. જ્યોતિનાથજી આપણી સાથે જોડાયેલા છે. અને જ્યોતિનાથજી, જે રીતે તમે પહેલા જ કહ્યું કે એક મદારી જેવો ખેલ કરી નાખ્યો છે, પરંતુ જ્યારે એક બાબા બાગેશ્વર જેવા કોઈ બાબા હોય, એનો દરબાર લાગતો હોય અને ત્યાં મોટી સંખ્યામાં લોકો જતા હોય અને એ લોકો એવું માનતા પણ હોય કે અમારા દુઃખ હરે છે બાબા, તો એમાં શું કોઈ પણ પ્રકારની તથ્યતા તો હોવી જોઈએ ને કે ના, ખરેખર આવું કંઈક હશે તો જ મોટી સંખ્યામાં લોકો જતા હશે, બાકી લાખોની સંખ્યામાં દરબારમાં લોકો કેવી રીતે ઉમટતા હશે? એક પ્રકારની મોબ સાયકોલોજી છે, ક્યાંક ને ક્યાંક વર્ષોથી જે પ્રમાણે ચાલે છે. તમે એવું પણ જોયું છે કે લોકો પૈસા ખર્ચીને એક જણના પ્રોગ્રામ જોવા જતા હતા ને તે એવું કહેતા કે ડાયાબિટીસ થયો છે, ગુલાબજાંબુ ખાઓ, તમને આ છે સમોસા ખાઓ, ચટણીવાળા સમોસા ખાઓ, આપને કભી પાણીપુરી ખાઈ હોય તો ખા લો જાકે. એટલે આ બધી વાહિયાત વાતો છે. અને સરવાળે તો તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક તો ભોગવવાનું થાય જ છે. આ દરેક જણ આવું કરતા પહેલા પણ લોકો બહુ ટોડે ટોડા કરતા હતા, એમાં ઘણા બધા જેલમાં છે. તમે જુઓ આજે પરિસ્થિતિ સમાજની અંદર, તમે ક્યાંક ને ક્યાંક લોકોના મગજની સાથે ખેલો છો. એની એડવર્ટાઇઝિંગ પ્રક્રિયા, મોબ સાયકોલોજી, આ બધાનો જ ગેમ કરવામાં આવે છે. અને પૈસા ખર્ચીને જાદુના ખેલ જોવા નથી જતા લોકો, સો ફૂલ જાય છે અમુક અમુક જાદુગરોના. એવી રીતના જ આ એક પ્રક્રિયા છે, એક અલગ પ્રકારની મોરસ અપ્રેન્ટિસ હોય છે આ, અને તે સતત લોકોના મગજ પર અથોડા મારવા અને તે અથોડામાંથી પછી આ પ્રકારની વાતો કરવી, ફેબ્રિકેટેડ આખો પ્રોગ્રામ કરવો, જાણે ચમત્કાર કરતા હોય. અને પછી સરવાળે શું, સરવાળે જુઓ તો લોકો ક્યાંક ક્યાંક સજા ભોગવતા હોય એવું લાગે અને સરવાળે છેતરાય છે. જી, ફરી એક વખત આપણે યોગીનભાઈ પાસે જવાનો પ્રયત્ન કરીશું. યોગીનભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે યોગીનભાઈ, જે રીતે આ આખું એક દરબાર બાબાનું આયોજન કરી રહ્યા છો, આયોજક છો આપ, અને આ આયોજન થાય એ પહેલા જ ઘણા બધા સવાલો બાબા બાગેશ્વર પર થઈ રહ્યા છે, એ મુદ્દે આપનું શું માનવું છે? બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેઓ મધ્યપ્રદેશ સ્થિત બાગેશ્વર હનુમાનજીના પીઠાધીશ્વર છે, તેઓ આજે ભારતભરમાં ફરીને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેઓ અલગ અલગ ભારતભરના રાજ્યોમાં હનુમાન કથાઓ, ભગવત કથાઓ કરી રહ્યા છે. તો આજે ગુજરાતમાં તેઓનો પ્રથમ વખત ભાવનગર, અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ આ ચાર જગ્યાએ તેમનો દિવ્ય દરબારનો અને કથાનો લાભ મળવાનો છે. તો ગુજરાતમાં તેઓની આ પ્રથમ વખત કથાનું આયોજન થયું. જી, પરંતુ યોગીનભાઈ, જે રીતે રાજકોટમાં પ્રથમ આયોજન થવાનું છે, પરંતુ આયોજન પૂર્વે સવાલ ઉભા થઈ રહ્યા છે અને બાબા બાગેશ્વરને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તાંત્રિક છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. જો રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોણ લાવે છે એ બાબા બતાવી દે તો તેમના ઉપર પણ 5 લાખ તેમને આપવામાં આવે, આવું કહેવામાં આવે છે. આ મુદ્દે આપનું શું માનવું છે? આ
आप जोशो तो बागेश्वर धाम ना पीठाधीश्वर नीरेन्द्र कृष्ण शास्त्री कोई दी एम कीधेलु नथी के हूँ पोते ईश्वर छु हूँ पोते भगवान छु हमेशा तेमनी कथा में कहता हो छे के भाई हूँ तो एक सामान्य मानस छु पर मारी ऊपर हनुमान जी की कृपा वरसेली छे। रही बात आवा प्रश्नों नी तो आवा प्रश्नों छे ए अस्थाने छे हूँ कहू छु त्या सुधी अत्यारे तेओ जे रीते सनातन हिंदू धर्म नो प्रचार करे छे तेओनी कथा मां जी लाखों नी संख्या मां भक्तो उमटे छे तेज दर्शावे छे के आजे तेओनी कथा हनुमंत कथा होय छे के श्री राम कथा होय छे के भगवत कथा होय छे आजे मेदनी तेमनी कथा सांभळवा उमटी पड़ती होय छे। जी अपनी साथे भगवत कथाकार प्रमोद महाराज पण जोडायला छे अने प्रमोद जी जे रीते एक बाजू कहेवामां आवे छे आयोजकों द्वारा के बाबा बागेश्वर कहे छे के तेमना उपर हनुमान जी ना हाथ छे तेमना उपर तेमनी कृपा छे बीजी बाजू एवुं पण मानवामां आवे छे के आ कोई चमत्कार नथी आ अंधश्रद्धा छे आ तांत्रिक विधि छे तो आपने आपना मत मुजब आपने शुं लागे छे बाबा बागेश्वर नी जेटला पण दरबार छे अने जे सवालो अने पड़कारो उभा थई रह्या छे तेने लईने સત્ય ઉપર ચાલે એમની સામે આંગળી બતાવવા વાળા ઘણા લોકો હોય છે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ કોઈ તાંત્રિક નથી કોઈ ભૂવા નથી કોઈ પણ પ્રકારના એવા દાવા નથી કરતા એ પોતે એમ કહે છે કે હું એક સામાન્ય માણસ છું જે છું એ બાલાજી હનુમાનજીની કૃપાથી છું એટલે એમને તાંત્રિક કહેવું એ અયોગ્ય છે બાકી સરકાર સરકારનું કામ કરે ભગવાન ભગવાનનું કામ કરે માણસ માણસનું કામ કરે માણસ પોતાની શ્રદ્ધાથી જ્યાં પણ જવું હોય એને કોઈ રોકી ના શકે પોતાની શ્રદ્ધાથી માણસને જે મંદિરને જે દેવી દેવતાઓને પૂજવા હોય એ પૂજન કરી શકે એમાં કોઈને કોઈ તકલીફ ન હોવી જોઈએ। પ્રમોદ સ્વામીજી અત્યારે ઘણા બધા સવાલો એમના ઉપર ઉભા થઈ રહ્યા છે આપણી સાથે પરસોત્તમભાઈ જોડાયેલા છે અને તેમણે પણ એવું કહ્યું છે કે જો તેઓ બતાવી દે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે કારણ કે એ એવું માને છે અને એવું કહે છે કે કોઈ ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ વાંચી શકે છે તો એ બતાવે કે રાજકોટમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ છે અને એમના ઉપર તે ઇનામ પણ આપશે બાબાને જો એ સાચું બતાવી દે છે તો આપના મત મુજબ આ એક કસોટી ન કહી શકાય જો બાબા કદાચ આવું કરી બતાવે છે તો કદાચ વધારે ભક્તો તેમને માનતા થઈ જશે। અને યોગીનભાઈ જે રીતે ફરી એક વખત આપણે જઈશું પ્રમોદ સ્વામી પાસે યોગીનજી જે રીતે રાજકોટમાં માત્ર શરૂઆતમાં પહેલી કથા થવાની છે અથવા તો દરબાર થવાનો છે તેવા સમયે જ આટલા બધા સવાલો છે તો કદાચ આવનાર સમયમાં જ્યારે રાજકોટ બાદ અમદાવાદ ભાવનગર અને જે અલગ અલગ શહેરોના નામો આપ્યા ત્યાં પણ કદાચ આવા પડકારો તો આવતા જ રહેશે અને આવા સવાલો બાબાના દરબારને લઈને ઉભા થતા જ રહેશે। સાચી છે આજે જયારે ગુજરાતમાં પહેલી વખત પધારે છે ત્યારે અનેકવિધ સવાલો ઉઠશે આજે તેઓ ભારતભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે તેમના લાખો અનુયાયીઓ છે અને તેમની કથામાં આજે જે રીતે ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે તે જોતા આવા અલગ અલગ ઘણા પ્રશ્નો ઉઠશે તેમની ઉપર આંગળી પણ ચીંધવામાં આવશે તેમને ખોટા પણ ચિતરવામાં આવી શકે છે પણ જે રીતે ભક્તોનો અને સમુદાયોનો તેમની ઉપર પ્રેમ છે તેમની જે વાત છે તેમનો જે સમુદાય સ્વીકાર કરે છે તે જોઈને એમ લાગે કે આ બધા પ્રશ્નો અસ્થાન છે। જ્યોતિનાથજી આપણી સાથે જોડાયેલા છે અને મહંત સવાલો ઘણા બધા છે સવાલો એ પણ છે કે શું ખરેખર આ હકીકત છે કે તેમના ઉપર કૃપા છે હનુમાનજીની અથવા તો સવાલ એ પણ છે કે શું આ માત્ર એક જાદુ છે પરંતુ આમાં લોકો કઈ રીતે સફર કરે લોકોને કઈ રીતે વધારે અસર કરે છે જ્યારે તેઓ જાય પણ છે અને કદાચ બાબા એવું કહે પણ છે કે તમારી તકલીફો મેં હરી લીધી છે જેવું પહેલા અન્ય જગ્યાઓ પર પણ થયું છે લોકોને કઈ રીતે અસર કરી શકે બેન આપણે ઢીંગલી બાબાથી માંડીને પેલા ચાદરવાલા બાબાથી માંડીને બધા બહુને જોયા છે આમાંનું એક સેમ્પલ છે જ્યારે આજે પ્રોગ્રામની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે તેની અંદર હવે એ જોવાશે કે આમાં પ્રોફિટ કેટલો લેવાનો છે
સંસારી તો પ્રોફિટ અને વેચાણને પ્રોફિટની માત્રામાં જ આટલું બધું રોકાણ કરતો હોય, નાટે બધી જાગ જમાડો ગોઠવાતી હોય. જેને પર ઇન્વેસ્ટ કર્યું હોય તેની આ ગણતરી હોય, મોરસ એપ્રેન્ટિસ હોય. પ્રજા મૂર્ખ બને છે. આખી મેટરની અંદર શું થાય કે ક્યાંક પ્રજા મૂર્ખ બને, આ બધું સારું થઈ જશે, કઈ સારું થાય નહીં. ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત, ને ફરી ત્યાંના ત્યાં જોઈએ. આજે સમાજની અંદર આવા રીતના ખોટા અંધશ્રદ્ધાથી સમાજ કેટલું વેઠવું પડે. સમયની બરબાદી, પૈસાની બરબાદી, કામની બરબાદી. અત્યારે આ કપરા સમયની અંદર આમે બધી બહુ તકલીફો છે, ત્યારે આ એક વધારાના ખેલ કરીને તમે શું સાબિત કરવા માગો? એના કરતાં તો સીધી સીધું કોઈના કપાળ પર બંદૂક મૂકીને લૂંટી લેવું સારું પડે એવું લાગે કોઈ દાડો. કે એક જ સફર કરશે, આ તકલીફ એ છે કે લાખો લોકો સફર કરશે, અને એ બહુ જ અઘરી વસ્તુ છે લોકોના દિમાગ સાથે ને લોકોના માઇન્ડ સાથે કે આત્મા સાથે ખિલવાડ. આ ખરેખર એકદમ વાહિયાત વાત છે. જી પુરુષોત્તમભાઈ, જે રીતે અલગ અલગ વ્યૂઝ મળી રહ્યા છે, કોઈ કહી રહ્યું છે કે હા એવું બની શકે કે આ એક અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ છે, જો કે એવો પણ મત છે કે જો હકીકત છે તો એના ઉપર કસોટી તો થવાની જ છે. અને જેમ અત્યારે આપણી સાથે ભાગવત કથાકાર હતા, તેમણે પણ કહ્યું કે બાબા સાચા છે એટલા માટે આ કસોટી થઈ રહી છે તેમની, અને એટલા માટે આ બધા પડકારો આવી રહ્યા છે, પરંતુ એ પડકારોમાંથી પણ બાબા પાર થશે. એ પણ નક્કી ન કરી શકે, હું પણ નક્કી ન કરી શકું. જે પ્રમાણ આપવામાં આવ્યા છે, જે એમને સાબિત કરવાનું છે કે મને હનુમાનજીના ચાર હાથ છે ને મને આ વિદ્યા છે, હકીકતમાં આ જાદુગીરી છે, ચમત્કારી છે, વશીકરણ છે, અને દરબારમાં ફેબ્રિકેટેડ માળખું ઊભું કરીને પોતાનો પક્ષ રાખતા હોય છે. આપને ખબર છે વશીકરણમાં પણ જાદુગરોની બધા પોતાના જ માણસો ગોઠવી અને આ બધી બાબતો ઉજાગર કરે છે, અને આવું ઘણી વખત બનતું હોય છે. તો બાબાએ પોતાનો પક્ષ રાખવા માટે આપણે એમને યોગ્ય તકો આપી જ છે, અને બાબાએ સાબિત કરી દેવું જોઈએ, અને મને હાજર રહેવાની અનુમતિ આપે, હું હાજર થઈશ, અને જો એ સાચું હશે તો હું સ્વીકારીશ, ખેલ દિલીપૂર્વક સ્વીકારીશ. પણ પ્રમાણ તો થવું જોઈએ, અને એને એને પોતાના સાબિતી આપવી જોઈએ. માત્ર ભીડ ભેગી થાય કે સામૂહિક સમૂહનથી કોઈ બાબતોને સાબિત કરી શકાય નહીં, અને ભીડ હોય એટલે બધું એ સાચું જ એવું મારી દ્રષ્ટિએ માનવું થોડુંક ગેરવ્યાજબી છે. એટલે ભીડ એ પ્રમાણ નથી કે સાચાપણાનું દાખલો છે એમ. જી, આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો આભાર. આ સાથે ખાલી બસ આટલું. નમસ્કાર.